વડોદરા શહેરના તાંડજા વિસ્તારમાં આવેલા તળાવમાં મોડી રાત્રે એક ભેંસ દળદળમાં ફસાઈ જતા સહી સલામત તેને ફાયર ફાઈટરોએ બહાર કાઢી હતી. વડોદરા શહેરના તાંડજા વિસ્તાર સ્થિત માળી મહોલ્લા પાસે આવેલા તળાવમાં મોડી રાત્રે ભેંસ ફસાઈ ગઈ હોવાનું જણાઈ આવતા ઘટના સ્થળે લોકડોળા ઉમટ્યા હતા. આ અંગેની જાણ વડીવાડી ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા એક ભેંસ તળાવમાંના દળદળમાં ફસાઈ હોવાનું નજરે પડતા ફાયર લાશ્કરોએ દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ ક્રેન વડે ભેંસને સહી સલામત રીતે બહાર કાઢી હતી. જ્યારે આ બાબતે તળાવમાં ફેલાયેલી ગંદકી મામલે વિસ્તારના જાગૃત નાગરિક બસીર પટેલે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરીને નારાજગી દર્શાવી હતી. આ તાંડલજા વિસ્તાર છે, તાંડલજા તળાવ છે. તમે જોયું હશે કે આ તાંડલજા તળાવની આજુબાજુની અંદર એકદમ ગંદકી છે અને આ તળાવ સફાઈ માટે બ્યુટિફિકેશન માટે વર્ષોથી આ ગામના વિસ્તારના લોકો કોર્પોરેશનને જાણ કરતા જ રહે છે. આ તળાવની અંદર હાલ હમણાં એક ગાય, એક પાડો અને વાછરડું પડ ભેંસ અને એ પડી ગયું છે અને તેને કાઢવા માટે આ અગાઉ પણ આવું જ થયું હતું. તે વખતે અમારા જે ગામના વડીલોએ અને ત્યાંના આજુબાજુના વિસ્તારના લોકોએ એને કાઢ્યું હતું. આ અગાઉ એક વખત ગાય પણ પડેલી છે આ તળાવમાં દલદલમાં અને એક માણસનું મૃત્યુ પણ થયેલું છે. પરંતુ આ અંધકારમાં રહેલી કોર્પોરેશન અને ભ્રષ્ટાચારી કોર્પોરેશન, જેવી કે આજે પણ એક સિટી એન્જિનિયર, ડેપ્યુટી સિટી એન્જિનિયર પકડાયા, એ લોકો ભ્રષ્ટાચાર સિવાયનું બીજું કોઈ કામ કરતા જ નથી. એમને ભ્રષ્ટાચારમાં જ એટલો રસ છે, કોઈ કામ પાયાનું કામ કરવામાં કોઈ રસ નથી. જે પાયાના લેવલનું કામ કરવાનું એ નથી કરતા. અમારી આજુબાજુના તમે જોશો તો વાસણા તળાવનું બ્યુટિફિકેશન માટે પૈસા ફળવાઈ ગયા છે, ગોત્રી તળાવનું બ્યુટિફિકેશન થઈ ગયું છે, અટલાટલા તળાવનું બ્યુટિફિકેશન માટે એ લોકોની તૈયારીઓ છે. શું તાંડલજા તળાવની અંદર એકલા વેરા લેવાના છે તમારે? હવે હદ થઈ ગઈ છે સાહેબ, હવે તમે કામ કરો, નહીં તો વેરાનો બહિષ્કાર કરતા અમને પણ આવડે છે. બસીરભાઈ, કે તમે શું કર્યો છો અમારા માટે? કોઈ કામ કર્યું જ નથી, ખાલી અમારા પાસે તમે વેરા જ લો છો અને ગટર જોઈ લો. તમે તાંડલજા વિસ્તારમાં કયો વિસ્તાર એવો, કયો એરિયો એવો છે કે જ્યાંથી ગટર ના ઉભરાતી હોય? તમે કોઈ એક ઉતાળ અમારો રસ્તો એવો બતાવી દો કે જ્યાંથી ખાડા ના હોય. કોઈ એક વસ્તુ અમને બતાવો કે તમે અમને પાયાની સુવિધા આપતા હોય તો પછી વેરો કયા આધારે તમે માગો છો અને કેવો વેરો માગો છો, કેવી જંત્રી માગો છો? હદને બહાર વગરની તમે જંત્રી અને વેરા માગો છો અને પાયાની સુવિધા આપતા નથી. હવે હદ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર કરવો હોય તો કરો તમે, પણ પાયાની સુવિધા પણ આપો. બસીરભાઈ, આ તળાવના જે બ્યુટિફિકેશનની હરોળમાં શું તાંડલજાના તળાવને પણ કઈક ગણતરીમાં લેવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે? કઈ રજૂઆતના નામ પર મુખ્યમંત્રીના લેટર તમે જોશો, મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, જે પણ જેટલા પણ આ બાબતે આપણે આવરી લેવામાં આવે તમામને લેટર લખેલા છે, એમના રિવ્યૂ લેટર પણ મળેલા છે અમને. એમણે કીધેલું છે કે અમે આ બાબતે વિચારીશું, પણ વસ્તુ એ જ છે કે આ તાંડલજા બાબતની, તાંડલજા વિસ્તારની વાત છે એટલે એ લોકો એનું કોઈ આગળનું એ જ નથી કરતા. અને કંઈક શું, આજે તળાવ તો ખુલ્લું દેખાઈ રહ્યું છે પણ કોઈ પણ પ્રકારનું કોર્પોરેશન તરફથી બેરિકેડ મારવામાં આવ્યા હોય, કોઈ જાળીઓ લગાવવામાં આવ્યું, કંઈક જેવું કે તળાવની જે ચારે બાજુ છે તમે જોવા જાઓ, એક સાઈડ જ્યાં લોકો રહે છે તે જ જગ્યા પર બેરિકેડ નથી લગાવવામાં આવ્યા અને જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ બેરિકેડ લગાવવામાં આવ્યા છે? તો હા, એ તો કેવું કે આ ભ્રષ્ટાચારી કોર્પોરેશનનું એક એ કે ઉપર છેલ્લું કામ બતાવી આપવાનું, લોકોને બતાવવાનું કે આ દેખાય છે એ જગ્યાએ બતાવી દેવાનું કે અમે કામ કરીએ છીએ અને પાછલા બાઈને પૈસા લેવાના. સવારથી આ ભેંસ ફસાયેલી છે, લોકોને એવું લાગતું હતું કે આ ભેંસ અંદર હશે તો પણ નીકળાતું જ નહોતું એનાથી, એટલે ત્યાર પછી એ 100 નંબર પર ફોન કરી અને વહેલી તકે એને બહાર કાઢવાનું એ કર્યું.